कोरोना काळ बाद हवे स्थिति सामान्य बनती जाय छे अने लोको घरनी बहार निकळीने फरवानुं पसंद करी रह्या छे, त्यारे टूरिझમ ઇન્ડસ્ટ્રીમાં ભાવ વધારો થયો છે, એટલે કે દિવાળીમાં લોકોને ફરવા જવાનું મોંઘું પડશે। હવાઈ ભાડામાં વધારો થતા એર પેકેજ અને ટૂર પેકેજમાં પણ ભાવ વધારો જીકાયો છે। આમ છતાં લોકો ગોવા, શ્રીનગર, સિમલા, દુબઈ, માલદીવ ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે। ઓવરઓલ જોવા જઈએ તો ટુરિઝમ ક્ષેત્ર ફરીથી પગભર થઈ રહ્યું છે। દિવાળી બાદ એર ફ્યુઅલમાં ઘટાડો થવાની શક્યતા છે। એવા સંજોગોમાં દિવાળી બાદ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં વધુ તેજીના એંધાણ વર્તાઈ રહ્યા છે। જે એરલાઇન સ્ટ્રેન્થ હતી પહેલા કે 100 પ્લેનો દન 100-100 ઓપરેટ થતા હતા, કોવિડને કારણે, કોવિડ પ્રોટોકોલના કારણે સરકારે હજુ 80% પ્લેનને જ ઉડવાની મુસાફરી આપી છે એક મર્યાદિત સંખ્યા સાથે, જેને કારણે થઈ એવું રહ્યું છે કે સંખ્યા વધી ગઈ છે અને ડિમાન્ડ એન્ડ સપ્લાયનો જે નિયમ છે એ મુજબ અત્યારે ડિમાન્ડ વધારે હોવાથી અને સપ્લાય ઓછી હોવાથી ઘણા પ્રાઇસમાં વધારો આવે છે। આ ઉપરાંત એરલાઇનને એક મુશ્કેલી એ બી નડી રહી છે કે અત્યારે ફ્યુઅલના ચાર્જીસ વધી ગયા છે, એને કારણે પણ અત્યારે એરફેર વધી ગયા છે। ટૂર પેકેજની વાત કરું તો 20-30% અમે અમારો ભાવ ઘટાડો કર્યો છે, પણ એરફેરની વાત કરીએ તો લગભગ 30-40% ઓલરેડી વધારો થઈ